નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. મહીસાગર જિલ્લામાં આવેલા વીરપુર ગામે સફા મહિલા મંડળ આયોજિત છઠ્ઠો સમૂહ લગ્ન યોજાયો. ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામજોધપુર માર્કેટયાર્ડમાં ધાણાની અધધ આવક. બનાસકાંઠાના થરાદ પંથકના ખેડૂતે જીરુના પાકની કાપણી કરીને આગ લગાવી દીધી હતી. ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું અનેરું મહત્વ છે, માટે જ બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના વિશ્વ મહિલા દિનના ઉપક્રમે નારી શક્તિ માતૃશક્તિની વંદના કરીને મહિલા શક્તિનું કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ સિટી પોલીસે એપાર્ટમેન્ટના ટેરેસ ઉપરથી રિક્ષા એસોસિએશનના મહામંત્રી સહિત ચાર ઇસમને જુગાર રમતા ઝડપી પાડ્યા અને એકને વોન્ટેડ. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા ઇકબાલગઢમાં મહિલાએ નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે આ ખેડૂત મહિલા. અંબાજી મંદિર ખાતે નૈનિષા સોનીએ માતાજીના દર્શન કર્યા. દીવમાં શ્રી અરવિંદ સોસાયટી ન્યૂ દિલ્હી અને સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 25 શિક્ષકોને સન્માનિત કરાય. યુનિવર્સિટી પાઠશાળાના વૈકલ્પિક શિક્ષણ કેન્દ્રાલય દ્વારા પ્રાયોગિક શિક્ષણ અધ્યયન તકનીકોને પ્રોત્સાહન આપવા અને અમલીકરણ માટે કરાયું સન્માન. વર્ષના અંતે 25 શિક્ષકો માટે જે શિક્ષકની પ્રવૃત્તિની પસંદગી થશે તેઓને રાષ્ટ્રીય કક્ષાએ અરવિંદ સોસાયટી ન્યૂ દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં પણ એવી મહિલાઓ છે જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈપણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે બીજાના માટે સેવા કરે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે ઈડનના મુંડેરીથી અમદાવાદ પોલીસ બંદોબસ્ત જતી પોલીસ બસને અકસ્માત નડ્યો તો બસમાં જઈ રહેલા સાતે પોલીસ જવાનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજના માર્ગદર્શન હેઠળ ભોઈવાસ ખાતે આવેલા હોલમાં વિશ્વ મહિલા દિવસની લઈને કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ગ્રુમોન ફાઉન્ડેશનમાં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરેલા અધ્યાપકોનું સન્માન કરવાનો તથા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા ખાતે ફરિયાદીના દીકરા પર વહેમ રાખી તથા ફરિયાદીના પત્નીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાથ ઉપર પાઇપ મારીને ફ્રેક્ચર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા નેશનલ હાઇવે 8 ઉપર રોડ ઉપર વચ્ચે અડચણરૂપ રિક્ષા ચાલકના સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંદુકવાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ગેસનો બોટલ ફાટતા મકાનને નુકસાન. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાઈ. આયશાના આપઘાત બાદ સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં 5 વર્ષમાં સાયબર ક્રાઇમના 1859 ફરિયાદો નોંધાઈ. ભારત વિરુદ્ધ T20 સિરીઝથી બહાર થઈ શકે છે આર્ચર. આરક્ષણ મુદ્દે તમામ રાજ્યોને સાંભળવામાં આવે તે જરૂરી છે સુપ્રીમ કોર્ટ. ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી પહોંચ્યો. સુરતના અડાજણમાં મહિલા ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી. ત્રીજી T20 વેસ્ટ ઇન્ડિઝ શ્રીલંકાને 3 વિકેટ હરાવ્યું. લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં 50,000 કરોડનું રોકાણ કરશે સીએમ રૂપાણી.
गुजरात में छेल्ला 24 कलाक में कोरोना ना नवा 575 केस नोंधाया। सुपरफास्ट न्यूज अहीं समाप्त करे छे अने समाचार माटे जोता रहो ZS TV।